हे भगवान दिया। હું એમ કહું, આ રોજ સવારમાં નાહી ધોઈને તમે તૈયાર થઈને બેહી જાવ છો, તાજો હું મારી માળા કરું છું, તમને એમ નથી થતું કે લાવ ગામમાં આટો મારી આવું, કંઈક જોઈ આવું, મંદિરે આટો મારી આવું? અરે પણ હું વહેલો ઉઠી નાહી ધોઈ અને બજાર આટો મારવા ગયો તો મારે છોકરાઓ ખેતર આવવા દે નહીં, મારે કરવાનું હું, રાતે 5 કલાક બાદ મારી નીંદર પૂરી થઈ જાય, પછી વહેલો ઉઠીને ગામમાં 2 ટલા મારીને પાછો આવીને ઘરે બેહું। હા એ વાત હાસી કે એમ 2 આટા મારીને તમે આવો, પણ એના કરતાં તમારી જેવડા ઉંમરના ઓલા રવજીભાઈ ને કાનજીભાઈ ને ઓટલે બેઠા હોય તો ઘડીક ત્યાં બેહીને સત્સંગ નો કરાય? અરે આખું ગામ જો સત્સંગ કરે ને તો મંદિરની ઓછરી માળા નો હામે, હું તો કોઈ હા કે ન પડે ને એટલે મંદિર ન જાઉં। લ્યો એમ તે કાંઈ હોતા હોય, એ જરાક છે ને વાતું કરીએ ને, તો જો તમારો દાડો જાય, તમારો સમય જાય, આ તો હવારના પોરમાં એ ઘરમાં, અને હા શું કહું, પુરુષો ઘરમાં બહુ હારા ન લાગે, બૈરા હારા લાગે। કેમ, પુરુષોનું ઘર નથી તે પુરુષો હારા ન લાગે? લાગે, પણ એ ખાલી કમાવા જવા માટે ને આવવા માટે હારા લાગે, પછી આખો દી બેહી રહે ને તો આજુબાજુ વાળા કે આ તો જો ઘર કુકડો છે ને બાયડી પંસાત કર્યા કરે એવું કે। એ હારું હારું, ઓલી ગોપી જ નથી ઉઠી? ના ના નથી ઉઠી, એ રોજ તો છે ને ક્યારની નિયાળે વહી જાય, પણ આજ નથી ગઈ, ખબર નહીં કેમ નહીં જવું હોય એને। આળહુડી ન થઈ જાય ઓ, પછી એને ઉઠાડતો તી રહેવાની વહેલી હવારમાં। એ આળહુડી જરાય નથી, એ જતી જ રહે, પણ હશે હવે કાં તો રાતે મોડી ઉતી હશે, ઊંઘ નહીં આવી હોય, અને કાશે ને નિહાળમાં કંઈક એવું હશે કે આજે નહીં જવાનું હોય, કદાચ કંઈક રજા હોય, અને એ નથી કહેતી ઓલી હું કે પીરિયડ હોય ઓલા વ્યાયામના, એવા પીરિયડમાં એ પછી જાતી નથી। એ એને છે ને કસરત કરવાની બહુ આળ હશે, લ્યો ને કદાચ એ જ હશે આજે, એટલે નત ગઈ, ભલે ને નત ગઈ ને, પણ એ પાછી પડી રહે એમ નથી, ઘરના બધા કામ કરવા માંડશે આગળ ઉઠીને। કુરજી બાપા ડેલી ગયો તો તણે, હા મેં કીધું બે ઘડી એના ખૂણે બેહું ઓટલે, ત્યાં તો એ ગાડું જોડી નીકળ્યા, મન કે હાલો મારે ખેતર, મેં મારે ખેતર આવીને શું કરવું? જો એમ જ હોય, એ જવું જોઈ તો એ બપોર ટાણા સુધીનો તમારો બધો વખત નીકળી ન જાય। અરે ના જાવ ને તો એ મને મરસા ઉતારવા વળગાડી દઈશ, મારા છોકરા કામ કરવા દેતા નથી, બહારના કામ કરાવી જાય। ઠીક હાલું હવે ગુરજી બાપત નથી, એક કામ કરો ને, તમે જાવ ને આટો મારી આવો ને, ક્યાંકથી ડુંગળી ને ઓળાના રીંગણા મળે ને તો લેતા આવો ને, તો આજે આપણે રોટલો ને ઓળા ખાઈ, તો મારે કરમશી બાપણ વાડીએ જવું પડે, તો સહી આવો ને આટો મારી આવો ને, એ ક્યાં આગી છે, આ ઢોકળી તો છે, હા તે ઢોકળી કે આગી એ ક્યાં ઉપાધિ હોય, મારે ટાઈમ ક્યાં જોવાનું હોય, જઈને આવવાનું હોય, હાંજ પડવાનું હોય ગમે ત્યાં, તો હાલ હું જાઉં કરમશી બાપાની વાડીએ। હા જાઓ, પણ લીલી ડુંગળી ને 2 રીંગણા લાવજો મોટા, અને ટમેટા ન ભૂલતા। હવે બીજું કઈ છે? એ ના, ઘઉં લેતો હું બેમણ, કેમ ઓળા બનાવવા ઘઉં જોઈએ લાવજે, બધું માગી માગી ન લવે આપે એટલું લવે, એલા બજારમાં મળે છે, માગવાનું કોણ કહે છે, હે ભગવાન આવા ને આવા રહ્યા। મીઠી, હા બોલો ને, આ તું 5 વાગ્યા ની જાગીશ હજી કપડા ધોશો? લ્યો 5 વાગ્યા ને જાગીશ હજી લુગડા ધોશું, ઈ ન દેખાતું કે લુગડા કોના છે? આ બંધાય તમારા જ લુગડા છે, મેલા હરથા જેવા હે। હા પણ ઈ વાત હે, ખેતરે કામ કરવા જાવ તો મેલા તો થાય જ ને, ખેતરે કામ કરવા જાવ છો, ધૂળ મારોટવા જાવ છો, અને જરીક બેહુ પાસે જાઉં ને તો લુગડાનું ધ્યાન રખાય, પોઈદરા વાળા અડધા લુગડા તો પોઈદરા વાળા છે, ખેડુના દીકરાના લુગડા છે ને એવા જ હોય। હા ઈ હારું, તો ધોરા લુગડા ન પહેરે, કેટલી વાર કીધું છે કે છે ને બાપુજી પહેરે હે ને એવા કલરના કુર્તા લઈ લ્યો, તો માર કઈ માથા કૂટ નહીં, પણ તમારે ધોરા જ લુગડા પહેરવા હોય બસ બાયડી ભલે ગહી ગહી મરી જાય। એવું નથી, આ ધોળા લુગડામાં શું થાય, વાડીએ ઊભા હોય ને બધી લીલોતરી હોય, જો ભેંઈ હાકી હોય ને હું ખાલી ન્યા જઈને આમ ખાલી અવાજ કરું,
અને મને જોવે ને એટલે ધોળતી આવે, સમજી? એટલે ધોળા લુગડા પહેરું. હે, હારું લ્યો, સમજાવતા હારું આવડે છે બાળ્યું. લે, હું સમજાવતો નથી, આજે હાસી વાત છે ને એ કરું છું. હા, પણ તોય જો આવું કહી દઉં છું, તમે હે ને જરીક લુગડાનું ધ્યાન રાખતા જાઓ, મારે આમાંથી જ ઉનવરી નથી થતી. હા, હું હવે ધ્યાન રાખી. અને બીજું હું કહું કે વાડીએ જાઉં ને તે ઓલી ભૂરી ભેંસ છે ને, એને જરીક સાંયે બાંધજો, એને હમણાં નથી મજા. હા હો, ભલે. અને હું તને શું કહું, એવું લાગે તો તમ તારે થોડાક મેલા હશે ને તોય હું કપડાં પાછા પહેરી લઈ. તું બધા કપડાં શું કામ ધોશો? પછી થાકી જા કે નહીં? પછી કધોણીએ થઈ જાય લુગડા, અને બાની ખબર છે જરીક લુગડા એમ ડાઘ જોહે ને એટલે મને કેટલી બોલી દે. હા, એ વાત હાસી. આમ જો બધું સારું થઈ જાય, તું કઈ ઉપાધિ નહીં કરતી. હું નકરી ઉપાધિ નથી કરતી. હા, અને આજ તું વાડી આવે કે? આવીશ, તેડી જજો, બપોરે હું રાંધી લઉં. અરે, ભાતું લઈને આવજે ને. એ આ હારું. હો, હા હા. અને સાહાટું દૂધ લેતા જાવ. લે, આ કેવી વાત કરશો, આપણી ભેય નથી બાંધેલી. હારું, તે જાવ. હા, હું તો જાઉં છું. હો, તારું ધ્યાન રાખજે. એ હા, હવે જાઉં. ભાભીને કેવું પડશે કે ભાઈને વાત કરે દવા લાવવા, પણ ભાઈ છે ને જયારે હોય ત્યારે નકરા ગાંઠિયા જ ખવડાઈ ખવડાઈ કરતા હોય. કહું કે મને નથી ખાવા, નથી મજા રહેતી મને, આમ થયું અઠવાડિયામ 10 વાર મને પેટમાં દુખે, અને પાછું કાલે ગાંઠિયા ખવડાઈને બેઠા. મારે દવા જ લેવી પડશે. લાગે છે મારું ઉઠવા બહુ મોડું થઈ ગયું. આ ગોપાલ જતો રહ્યો હશે, હવે હું કરું? મારે હું જ જવું પડશે, હું આજ નહીં જઈ શકું નિહાળે. મીઠી, એ મીઠી, એ હો મીઠી, અહીંયા આવતો હું કરસ તું હોકારો દેશ પણ આવતી નથી. હા બા, હા બોલો. હું લુગડા ધોતી હતી પણ તો સંભળાતું નતું. સંભળાતું તું પણ આવતી હતી. સાંભળ, આજ જો આ તુવેર હારી ઉતરી છે અને અહીંથી છે ને રીંગણીઓ છે બેસાર, ઈ ને બેસાર બટેકા એવું રાખીને શાક કરી નાખજે. હો, હા, તમસે ને ઉતારીને માં રાખ દેજો, હું હમણાં લુગડા ધોઈ લઉં ને પછી કરી નાખીશ શાક. ઉતારીને ના તુવેર વીણીને તન દઉં એટલે તારે ઉપાધિ નહીં. હ, અને કહું છું ઓલી ગોપલી ઉઠી કે નહીં? ખબર નહીં બા, હું હવારની છે ને લુગડા ધોઉં છું, મારું કાંઈ ધ્યાન નથી ગયું ત્યાં. બાકી રોજ તો એ ઉઠી જાય. આ જો આટલું મોડું એને કેમ કર્યું મને કાંઈ ખબર ન પડી. એની તબિયત તો સારી હશે ને? જા ઉઠાડે ને, જો તો ખરી ને તબિયત કઈ ખરાબ બરાબર તો નથી. હા, હું જોઈ લઉં છું, હાલો ને. બાકી એટલી મોડે સુધી હોય ન રે? ઈ આજે નિહેરે નથી જવાનું? ના, નત ગઈ. અને એટલે જ તે તારા હરાય પૂછતા હતા કે કા જાગી નથી. મેં કીધું ખબર નહીં, હવે નિહાળમાંથી કંઈક રજા પડી હોય અને કાં તો એને કંઈક મોડી હોતી હોય ને જાગી ન હોય એટલે ગઈ નથી. વાંધો ને, હાલો ને, તમે આ રાખ દેજો વીણી, હું જોઈ લઉં હું કરે છે. હા, જા. અને કઈ કે ને કે હજી હુવા દે તો કે છે કે બા ખીજાય છે. એ હો, ગોપીબેન, ગોપીબેન, ભાભી, ભાભી,
પૂછ્યું. તમને કહેવાની જ હતી, પણ મને અહીંયા સુધી આવવાની હિંમત ન થઈ એટલે પછી ઉતી રહી. મજા નથી? તાવ બાવ નથી મને. તો મને છે ને બહુ જ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? હા. કાલ કઈ ખવાઈ ગયું તું? આ તમને ખબર છે ને, બામણ ગાંઠિયા જ ખવડાય ખવડાય કરતા હોય. જ્યારે જોવો ને ત્યારે ના પાડું તો મારું ન માને. મને તમને ખબર જ છે કે અમથી પેટમાં આખો દી દુઃખ દુઃખ કરતું હોય. પાસે પણ બહુ વધારે દુખે છે. આવું તો મને કોઈ દી નથી દુખ્યું. ક્યાં દુખે છે તમને? કઈ બાજુ દુખે છે? મને બધે દુખે છે, પણ આ વચ્ચે બહુ વધારે દુખે છે. મને છે ને એવું લાગે છે કે કા મારે દવા મંગાવી પડશે અને કા પછી દવાખાને જવું પડશે. ના ના બેન, તમારે દવાખાને ન જવું. મને છે ને લાગે છે કે કાંઈ નહીં, તમે છે ને કામ કરો, પહેલાં જલ્દી નહીં આવો. જાઓ. હું નહીં આવો? અરે પણ હું એમ કહું છું કે મારા ઊભી થવાની તાકાત નથી, મને નાવા ક્યાંથી જાઉં? જો બેન, અમુક ઉંમર પછી છે ને આ બધી વસ્તુ થાય. એ તમને હું સમજાવું, પહેલાં તમે જલ્દી નહીં આવો. જાઉં. તમે કેવી વાત કરો છો, જાણે કે હું કેમ ગઈઢી થઈ ગઈ હોય કે અમુક ઉંમર પછી થાય. ગઈઢા નથી થયા, પણ હવે તમે જુવાની થઈ ગયા છો ને. હમ, હે તે તો હવે કાંઈ નહીં, પેલા છે ને તમે નહીં આવો. જાઓ. ના અત્યારે મારે નથી નાવું ભાભી. તમે નાવાની પડી છે, કહું છું મને દવા મગાવી દો તો તમે નાવાની વાત કરો છો. ભાઈ ક્યાં ગયો? બેન, અમુક વસ્તુની દવા ન હોય ભાભી, એ બધું મૂકો ને. ભાઈ ક્યાં છે એમ કયો? ભાઈ યાર કાંઈ વાત નથી કરવી, હું તમને કહું છું ભાભીનું માનો, તમે પહેલાં નાઈ આવો. જાઓ. સારું, તો તમે ભાઈ યાર નહીં મંગાવી દો તો હું બાપુને કહીશ, મને દવા લાવી દે. કહું છું કે નથી મજા તો પાછા તમે બીજી બીજી વાતો કર્યા કરો છો. આવું થયા કરે બેન, મારે તમને કેમ સમજાવવું? હું સમજાવવું છે, પણ આમાં બાને સમજાવો જઈને કે હવે મને ગાંઠિયા નો ખવડાવે. કોઈ દે અમારે નિહાળ પડી આજે. તમે જાઓ, કોઈને દવા નથી કેવું. પહેલાં તમે નાઈ આવો. જાઓ. ભાભી તમે તો કંઈ માણસો, આવી હાલતમાં નાવાની તમને પડી છે? અરે નથી ના, હું નહીં જાઉં મંદિર પાસે. બસ તમારે એવું હોય કે નયા વગર મંદિરે જતી રહેશે. તમે પણ હાસું, કંઈ દયા જ નથી આવતી મારું પર કોઈને. હું બાપુને જ કહું, તમે જવા દો. બાપુ? બાપુ નથી કેવું બેન. પણ કા મારે બાપુને ન કેવું? મારા ભાઈ પાસે દવા નથી મગાવી દેતા. હું લઈ આવીશ તમારે હાટું દવા. જાઉં. તમારે દવા જોઈ તો પેલા જાઉં. તમે અત્યારે જઈને લઈ આવો. હું દવા લેવા જાઉં, તમને આવા જાઉં. હા તો હું ના આવું એટલી વાર મારે દવા આવી જવી પડે. તો એ ઊભી નથી થવા તમારાથી. કેટલી મને પેટમાં દુખે છે. હું જે વિચારતી હતી ને એવું જ છે, એટલે જ બેનને પેટમાં દુખે છે.